આ તરફ લોકસભા ચૂંટણીનો મામલો, કોંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. બળદેવજી ઠાકોર અથવા ડોક્ટર મેઘા પટેલને મળશે ટિકિટ. આજે સાંજ સુધીમાં જાહેર થશે ઉમેદવાર. ડોક્ટર મેઘા પટેલને કોંગ્રેસ ઉતારી શકે છે મેદાનમાં. કોંગ્રેસ દ્વારા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. બળદેવજી ઠાકોર અથવા ડોક્ટર મેઘા પટેલને ટિકિટ મળશે. ડોક્ટર મેઘા પટેલને કોંગ્રેસ મેદાનમાં ઉતારી શકે છે. આજે સાંજ સુધીમાં જાહેર થશે ઉમેદવાર. ડોક્ટર મેઘા પટેલને કોંગ્રેસ મેદાનમાં ઉતારી શકે છે. આ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. લોકસભા ચૂંટણીનો મામલો જેમાં ઉમેદવારોને ઉતારી રહ્યા છે, ડોક્ટર મેઘા પટેલને કોંગ્રેસ મેદાને ઉતારી રહી છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે બળદેવજી ઠાકોર અથવા ડોક્ટર મેઘા પટેલને ટિકિટ મળશે. હાલ અપડેટ સામે આવી રહ્યા છે. આજે સાંજ સુધીમાં જાહેર થશે ઉમેદવાર. આ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા કમલેશ રાવલ ફોનલાઇનથી જોડાયા છે. કમલેશ, લોકસભા ચૂંટણીનો મામલો જેમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જે પસંદગી છે તે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, શું અપડેટ્સ? મહેસાણા લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા ચાલી રહી હતી અને લાંબા સમયથી કોકડું ગૂંચવાયેલું હતું કે જે ઠાકોર ઉમેદવારને મેદાનમાં ઉતારવો કે પછી પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતારવો. આ પ્રક્રિયા વચ્ચે લગભગ ડોક્ટર મેઘા પટેલનું નામ લગભગ ફાઇનલ કરી દેવાયું હોવાની સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે. બળદેવજી ઠાકોર અને ડોક્ટર મેઘા પટેલની નામ પર પસંદગીનો કળશ તોડાઈ શકે છે. જોકે બળદેવજી ઠાકોરના નજીકના સૂત્રો દ્વારા જે પ્રકારે વિગત મળી રહી છે તે મુજબ તેઓ મહેસાણા કરતા પાટણ બેઠક ઉપર ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે, જેને લઈને મેઘા પટેલને કોંગ્રેસ દ્વારા મહેસાણા લોકસભા બેઠક ઉપર મેદાનમાં ઉતારી શકાય છે અને કોંગ્રેસ દ્વારા આજે સાંજ સુધીમાં આ પ્રકારના નામની જાહેરાત પણ થઈ શકે છે તે પ્રકારની માહિતી કોંગ્રેસના નજીકના સૂત્રો દ્વારા મળી રહી છે. આમ જે મહેસાણા એ રાજકીય લેબોરેટરી બેઠક છે અને અહીં કોંગ્રેસ દ્વારા પાટીદાર મહિલા ઉમેદવાર છે અને યુવા ઉમેદવાર છે તેને મેદાનમાં ઉતારવાની તૈયારી કરવામાં આવી છે. તો સામે પક્ષે હજુ ભાજપ દ્વારા આ બેઠક માટે ઉમેદવારની જાહેરાત નથી કરવામાં આવી, જ્યારે કોંગ્રેસ હવે પાટીદાર મહિલાને જો મેદાનમાં ઉતારે છે તો ભાજપ દ્વારા પણ પાટીદાર મહિલાને મેદાનમાં ઉતારી શકાય છે. કારણ કે મહેસાણા બેઠક જે લોકસભા બેઠક છે તેમાં પાટીદાર વર્ષિસ જો પાટીદારનો જંગ હોય તો ઠાકોર સમાજ જે તરફ જાય એ પાટીદાર ઉમેદવાર જીતી શકે તે પ્રકારનું રાજકીય ગણિત છે, જેને લઈને હવે જો કોંગ્રેસ મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે તો ભાજપ પણ મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે. જી, સમગ્ર જાણકારી આપવા બદલ આભાર.